नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 गुजराती विषय में जो गुजराती मूळाक्षरों से पुनरावर्तन करीशुं। खूब जरूरी है, तमे 7मा धोरण में थी 8मा धोरण में प्रवेश पाम्या जरूर, पण आपणे आगळना धोरणनुं केटलुं ज्ञान है ते होवुं जरूरी है, तो ज आपणे आगळना धोरण में जे भणवाना छीए ते ग्रहण सारी रीते करी शकीए। तेथी पहला आपणे थोड़ा दिवसों सुधी पुनरावर्तन करीशुं। गुजराती में आपणे पुनरावर्तन में आजे स्वर अने व्यंजन गुजराती ना जे मूळाक्षरो छे तेने बे भाग में विभाजित करेला छे, स्वर अने व्यंजन। तो गुजराती में केटला 13 स्वरो छे अने 34 व्यंजनो छे, तेने बराबर उच्चार करता पण आवडवुं जोईए, अने कोने स्वर कहेवाय कोने व्यंजन कहेवाय तेनी पण आपणने खबर होवी जोईए। तो आजे आपणे धोरण 8 गुजराती विषयमां पुनरावर्तन जोईशुं, जेमां स्वर। तो मारी जोड़े जोड़े तमे पण स्वरोनो उच्चारण करजो। अ आ हश्व ई दीर्घ ई उ हश्व उ दीर्घ उ रु ए ऐ ओ औ अम अह, बराबर ने? चलो फरीथी एक वार फरी स्वर जे छे एमनो पुनरावर्तन करिए। अ आ हश्व ई दीर्घ ई हश्व उ दीर्घ उ रु ए ऐ ओ औ अम अह, आ 13 शू छे स्वरो छो, अने ए स्वरोनो उच्चारण आपणे स्पष्ट करता आवडवो जोईए। पछी गुजराती मूळाक्षरो जे छे एमां व्यंजन केटला छे 34, जे तमे આગળના ધોરણમાં કક્કા ભણ્યા છે એને તમે કક્કો કહો છો ને, ક ખ ગ, એને બીજું મૂળાક્ષર તરીકે એનો વિભાજિત કરીએ ત્યારે એને વ્યંજન કહેવામાં આવે છે। જ્યારે આપણે આગળ સ્વર અને વ્યંજનની સંધિઓ પછી નીચેના શબ્દોની જોડણી છૂટી પાડો, નીચેના શબ્દોને જોડણી બનાવો, પછી શબ્દોની ધ્વનિ છૂટી પાડો, શબ્દોના ધ્વનિને ભેગા કરો, એ આપણને જ્યારે વ્યાકરણ શીખીશું ત્યારે આપણને સ્વર કોને કહેવાય વ્યંજન કોને કહેવાય એ ખબર હોવી જોઈએ, તો આપણે સરળતાથી વ્યાકરણ ભણી શકીએ। તો આપણે જે રીતે સ્વરનો ઉચ્ચારણ કર્યો તેવી જ રીતે વ્યંજનનો ઉચ્ચારણ કરશું। ક ખ ગ ગ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ અણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ ણ ક્ષ જ્ઞ, એ રીતે તમે જે સ્વર અને વ્યંજનોનું ઉચ્ચારણ કરજો। સ્વર કોને કહેવાય? તો સ્વરનું આપણે જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે મોં કે નાકમાંથી જે હવા બહાર આવે એને કોઈ અવરોધ હોતો નથી, એ સ્વતંત્ર રીતે અ, તો કશું અવરોધ આવ્યો નહીં, આ જીભ એ ક્યાંય પણ અથડાતી નથી, સ્વતંત્ર તેનો ઉચ્ચારણ થાય છે। બીજા કોઈ પણ વ્યંજનની કે સ્વરની સ્વરનું ઉચ્ચારણ કરતે કોઈ વ્યંજનની જરૂર પડતી નથી, અને કોઈ પણ અવરોધ વગર આપણે તેનું ઉચ્ચારણ કરીએ છીએ તેને શું કહેવાય? સ્વર। જેમ કે અ આ, તો મોઢામાં ક્યાંય જીભ અથડાતી નથી, એ અવરોધ વગર એનો ઉચ્ચારણ થઈ જાય છે। જ્યારે વ્યંજનનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે જીભ જે વળાંક લેતી હોય છે અંદર તાળવે નીચે જે કહેવાય નીચેના મોઢાના નીચેના ભાગમાં એ અવરોધાતી હોય છે, તો આવી રીતે આપણે સ્વર અને વ્યંજનનો જે કહેવાય ઉચ્ચારણ કરીશું। અને તમે જે હોમવર્ક તરીકે સ્વર અને વ્યંજનને બે બે વખત હોમવર્કમાં લખજો અને ઘરે ઉચ્ચારણ કરજો। અસ્તુ।